ભારતની સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસના એન્ટીશિપ વર્ઝનનું આંદામાન નિકોબારમાં પરીક્ષણ કરાયું. DRDO એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિકસિત આ બ્રહ્મોસની સુપરસોનિક ક્રૂઝ મિસાઇલની સ્ટ્રાઇક રેન્જ 300 કિલોમીટર છે, જે ભારતીય નૌસેનાના INS એટલે ઇન્ડિયન નેવલ શિપ રણવિજયથી લોન્ચ કરવામાં આવી, જેણે બંગાળની ખાડીમાં કાર નિકોબાર દ્વીપ સમૂહમાં પોતાના ટાર્ગેટ શિપને ડિસ્ટ્રોય કર્યું. પરીક્ષણનું કારણ પૂર્વી લદ્દાખ પર ચાઇના સાથે જોડાયેલી LSC એટલે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ, ગુજરાતીમાં વાસ્તવિક નિયંત્રણ રેખા, અને પાકિસ્તાન સાથે જોડાયેલી LOC એટલે લાઇન ઓફ કંટ્રોલમાં સીઝ ફાયરનું ઉલ્લંઘન જવાબદાર છે. 30 નવેમ્બર 2020 રોજ પાકિસ્તાની વાયુસેનાનું એક ફાઇટર પ્લેન પણ જોવા મળ્યું હતું. DRDO અને રૂસની NPO મસિનોસ્ટ્રો યેનિયા દ્વારા સંયુક્ત રૂપથી વિકસિત બ્રહ્મોસ દુનિયાની સૌથી તેજ સુપરસોનિક મિસાઇલ છે. એક હાઇપરસોનિક વર્ઝન જેને બ્રહ્મોસ 2 કહે છે ને જલ્દીથી લોન્ચ કરવામાં આવશે. બ્રહ્મોસ ભારતની બ્રહ્મપુત્ર અને રૂસની મોસ્કોવા નદી પરથી લેવાયું છે. જય હિન્દ.